એનએસયુઆઈ અને અંકલેશ્વર વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નમસ્કાર. પ્રથમ તો ZS TVના તમામ દર્શકો તથા સાબરકાંઠાની તમામ જનતા, પ્રાંતિજ અમારાના વહાલા નગરજનો, સર્વેને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ તથા પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના વાલીઓ, મારો સ્ટાફગણ તથા મારા શુભેચ્છકોને દરેકને દીપાવલીની નૂતન વર્ષ અભિનંદનની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવું છું. કોરોના જેવી મહામારીમાં આપણે સંયમપૂર્વક, જવાબદારીપૂર્વક આ તહેવારોને ઉજવી અને એકબીજાને મદદરૂપ થઈ તહેવારોની સાતત્યપૂર્ણ ઉજવણી કરીએ તેવી દરેકને મારી અપીલ છે. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વર વાલીમંડળના પ્રમુખ શૈલેષ મોદીના આગેવાનીમાં અંકલેશ્વર વાલીમંડળ તેમજ NSUI તરફથી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીના પગલે વાલીઓની કતરી ગયેલ આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ સારા માગે છે તે મુજબ ફી ભરી શકતા નથી. વાલીઓની આવી પરિસ્થિતિના પગલે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી તેવી સંભાવના ઊભી થઈ છે. બીજી બાજુ સરકારના 25% ફીમાં રાહત આપવાના પરિપત્રને શાળાઓ સામાન્ય કર્યું હોય તેમ 25% રાહત આપવામાં આવી નથી, જે અંગે અંકલેશ્વર વાલી મંડળ દ્વારા તેમજ NSUIS ના સંયુક્ત ઉપક્રમે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં શાળા સંચાલક દ્વારા વધારે ફી લેવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી તેમજ ફી અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. NSUIના પ્રમુખ યોગી પટેલે પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે શાળાઓ દ્વારા જે વધારે ફીની વસૂલાત કરાવાય છે તેને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને તેમને પણ જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં સમિતિ રચવા અંગે અપીલ કરી હતી, જેથી વધારે ફી વસૂલતી શાળાઓ સામે પગલાં લેવા શકાય. શિક્ષણ જગતના માફિયાને અંકુશમાં રાખવા જરૂરી છે. NSUI અને અંકલેશ્વર વાલી મંડળ દ્વારા ફી વધારે લઈ જો શોષણ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી, જો કે જિલ્લા શિક્ષણ અધિકાર દ્વારા યોગ્ય કરવા ખાતરી આપી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. શૈલેષ મોદી, પ્રમુખ અંકલેશ્વર વાલી મંડળ. કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમય દરમિયાન આજે ભરૂચ જિલ્લા તમામ દેશનો નાગરિક જ્યારે પોતાનું આજીવિકા ચલાવવા માટે ખૂબ જ દયનીય સ્થિતિમાં છે તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લાની તમામ શાળાઓ થકી વાલીઓ અને વિદ્યાર્થીઓ પર પોતાની મનમાની મુજબ શૈક્ષણિક સંસ્થાઓ જે ફીની વસૂલાત ગેરકાયદેસર રીતે કરી રહી છે તેના અનુસંધાનમાં આજે NSUI અને અંકલેશ્વર વાલી મંડળ દ્વારા એક સંયુક્ત એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ આવેદનપત્રની અંદર માંગ કરવામાં આવી છે કે આપશ્રીની અધ્યક્ષતામાં એક સમિતિ ગઠન થાય અને એ સમિતિ પોતે સર્વે કરે, ત્યાં જાય અને ત્યાં જે પણ ગેરરીતિ એમને માલુમ પડે તેનો એક અહેવાલ ભરૂચ જિલ્લાના તમામ લોકોને સાર્વજનિક કરે અને જે જે શૈક્ષણિક સંસ્થાઓ ગેરરીતિમાં પકડાય અને ખોટી રીતના જે વાલીઓને વિદ્યાર્થીઓને ધમકાવી રહી છે તેવા શૈક્ષણિક સંસ્થાઓના જે પણ સંચાલકો છે તેમાં તે લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ જ અમે માંગણી કરી છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. નમસ્કાર. આજે હું ડૉક્ટર કેયુરભાઈ પ્રજાપતિ ZSTVના માધ્યમથી પ્રાંતિજ શહેરના તમામ વતનીઓને નવી આવનારી દિવાળીની તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. અમારા સમગ્ર ગ્રુપ જાયન્ટ્સ ગ્રુપ તરફથી હું સૌને હાર્દિક અભિનંદન આપું છું દિવાળીના તથા નવા વર્ષના. તથા આજે પ્રવર્તમાન આપણો જે કહેવાય છે કે કોરોના કાળ, એની અંદર આપણે શરૂઆતથી જોતા આવ્યા છે કે ફેબ્રુઆરીથી આપણે ત્યાં જેમ આતંકની જેમ ફેલાયેલો છે જે કોરોના, તો એની અંદર આપણે સૌએ અત્યાર સુધી જે ફાઇટ આપી છે તો આગળ પણ એવી જ રીતે આપણે ફાઇટ આપતા રહીએ. અને આ દિવાળી દરમિયાન આપણે કેવું છે કે એકબીજાને મળવાનું થાય પણ એ મળાપ દરમિયાન પણ આપણે એકબીજાથી ડિસ્ટન્સ જાળવીએ તથા એકબીજાની ઘરે જઈને
કે જે ખાનપાનની વસ્તુઓ હોય છે આપણે, તો તેને સાવચેતીથી લઈએ અથવા તો ના લઈએ બહુ બેટર વસ્તુ છે, ઠીક છે. બીજું કે બહારની સાઈડથી કોઈ પણ વસ્તુઓ લાવીને ખાતા પહેલાં થોડું ધ્યાન રાખવું, તથા આપણા બાળકોને ખૂબ સાચવવા. ક્યાંય બહાર જતા પહેલાં પણ આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે હજી પણ કોરોના ઓછો થયો છે પણ પૂર્ણ સમયે પૂર્ણ રીતે પૂર્ણ નથી થયો એમ. તો આપણે ધ્યાન રાખીને આપણે આપણા ફેમિલીને આપણા બાળકોને સાચવીએ, એ જ અમારી શુભેચ્છાઓ. અને નવા વર્ષમાં ખૂબ ખૂબ આપને અભિનંદન. આપણે એવું ફ્યુચરમાં એવું કહી શકીએ કે કોરોના હવે આપણા જીવનમાંથી જાય અને આપણા જીવનની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય. નમસ્કાર. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990.